अंकलेश्वर लायंस इंग्लिश मीडियम शाला खाते ट्राफिक अवेरनेस प्रोग्राम योजायो। अंकलेश्वर लायंस इंग्लिश मीडियम शाला खाते ट्राफिक अवेरनेस प्रोग्राम योजायो। जीआरडीसी ना पोलिस इंस्पेक्टर कर्मठिया नी आगेवानी मा आ ट्राफिक अवेरनेस प्रोग्राम योजायो हतो। बाळकों ने ट्राफिक ना नियमो अंगे समझण अपाई हती। आ प्रसंगे जीआरडीसी पी कर्मठिया, कॉन्स्टेबल मंगल राठवा, लायंस शाला ना चेरमेन जशुभाई चौधरी, पूर्व चेरमेन रूपरेलजी, शाला ना आचार्य, शिक्षकों अने विद्यार्थीओ उपस्थित रह्या हता। छोटाउदेपुर थी छो, छेल्ला त्रण वर्षथी अंकलेश्वर जीआरडीसी पोलिस स्टेशन में फरज बजाऊ छु अने सुरक्षा सेतु सोसायटी अंतर्गत जे प्रोजेक्ट चाले छे एसपीसी स्टूडेंट पोलिस कैडेट में डीआई तरीके फरज बजाऊ छु अने मारी स्कूल अंकलेश्वर सिटी में छे धी ज्ञानदीप अनुप कोरबा हाईस्कूल, ત્યાં હું ડીઆઈ તરીકે એટલે કે ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર છેલ્લા 2 વર્ષથી ત્યાં સેવા આપું છું અને તદુપરાંત જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવું છું। આજના 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સંદર્ભે હું તમને આપણે સ્કૂલની રોડની બહાર જે પણ વાહન ચાલકો છે, જે હેલ્મેટ વગર આવે છે, જે ફોર વ્હીલ છે, જે સીલ બેલ્ટ વગર આવે છે, એમને રોકીને આપણે એમને કહીશું કે હેલ્મેટ પહેરીને ગાડી ચલાવો અને જે સીટ બેલ્ટ વગર ફોર વ્હીલ ચાલકો આવે છે એમને આપણે જણાવીશું જેથી રોડ અકસ્માત બનતા આપણે અટકાવી શકીએ। અને બીજું કે જસુભાઈ સાહેબે કીધું એમ આપણા ઇન્ડિયામાં ભારતમાં સૌથી વધુ જો મૃત્યુ થતા હોય તો માર્ગ અકસ્માતમાં થાય છે। 1 લાખ કરતા પણ વધારે મૃત્યુ માર્ગ અકસ્માતમાં થાય છે અને 20,000 કરતા પણ વધારે મૃત્યુ પગપાળા જે લોકો શ્રમિકો જાય છે એમાં થાય છે। એટલે આપણે અહીંયા આપણે પ્રોગ્રામ પતાવીને સ્કૂલની બહાર આપણે વાહન ચાલકોને આપણે સમજાવીશું। મારા સાથી મિત્રો, પાસ ચેરમેન લાઈન દીપકભાઈ રૂપારેલ, પ્રિન્સિપલ વિનોદ સર, કોન્સ્ટેબલ મંગલભાઈ, શાળાના શિક્ષકો અને મારા વાલા બાળકો, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના દર વર્ષે ટ્રાફિક સપ્તાહનું આયોજન થતું જ હોય છે। સરકારના ગૃહ મંત્રાલય દ્વારા એક જીઆર બહાર પાડીને ચોક્કસ સમય બી નક્કી કરવામાં આવે છે। આપણા દેશમાં અત્યારે માનનીય વડાપ્રધાન દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે। ભવિષ્યના સમયમાં આપણા દેશમાં ફોરેન કરતો પણ વધુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે, ત્યારબાદ આપણે જે અત્યારે હાલ રોડ અકસ્માત થઈ રહ્યા છે એ ખરાબ રસ્તાઓના કારણે પણ થઈ શકે છે। આપણને કહેતો દુઃખ થાય કે વર્ષે લગભગ આપણા દેશમાં 1 લાખ જેટલા વ્યક્તિઓ અકસ્માતમાં જ મૃત્યુ પામે છે, એટલે ખૂબ દુઃખદ છે। આ માટે સરકાર અને ગૃહ મંત્રાલય દ્વારા દર વર્ષે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું ટ્રાફિક સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે। આ વખતે જેમ વિનોદ સરે કહ્યું કે ભાઈ સીબીએસઈ બોર્ડ દ્વારા આખા મહિનામાં આપણે ટ્રાફિક સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે। બાકી ટ્રાફિક અવેરનેસ માટે ખાસ આજે જે આપણા મહેમાન છે
इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।